डीसा अंबिका चौक विस्तारना रहीशो द्वारा लंपीग्रस्त गायो माटे आयुर्वेदिक लाडू बनावामां आव्या। डीसा शहेरना अंबिका नगर विस्तारना रहीशो द्वारा लंपीग्रस्त बीमार गायो माटे लाडू बनावामां आव्या। हाल कोरोनाना कहर जेवो गायो माटे चली रहेल लंपी वायरसना कारणे समग्र देशमां कहर मचावी छे, त्यारे आजे डीसा शहेरना लक्ष्मीनारायण सोसायटीमां आवेल पिंपळेश्वर गणपति दादाना मंदिरना प्रांगणमां आजे 20 किलो गोळना लाडू बनावामां आव्या हता। त्यारे सामग्रीमां अजमो, काळामरी, काळाजीरी, तलनुं तेल, शुद्धदर्शन चूर्ण, हळदर वगैरे औषधिओथी बनावामां आवेल। त्यारे लगभग 700-900 जेटला लाडू बनावामां आवेल अने डीसा शहेरमां रखडती ગાયોને ગળી ગળી સોસાયટીમાં ફરીને દરેક જગ્યાએ બીમાર હોય કે ન હોય દરેક ગાયો માટે લાડુ ખવડાવી એક બચાવવાનું અભિયાન ચાલુ કરેલ, ત્યારે આયોજનમાં દરેક મિત્રોએ સાથ સહકાર આપેલ। બ્યુરો રિપોર્ટ, બરઠક્કડ, ડીસા। આજ રોજ વોર્ડ નંબર 5માં આવેલ પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિરે લંપીગ્રસ્ત ગાયો રખડતી ગાયો માટે કરીને એક લાડવા બનાવવાનું એક આયોજન કરેલું હતું। એની અંદર 20 કિલો ગોળ અને બીજી બધી ઔષધિઓ નાખીને કમસે કમ 500-700થી વધુ લાડુ બનાવ્યા છે અને તમામ લાડુ રખડતી ગાયોને ગળી ગળી ફરી અને અમારા તમામ મિત્રોને સાથે રહી અને ખવડાવવામાં આવશે। અને આ વિડીયો અને આ ફોટા જે બી છે એનું માધ્યમ એક જ છે કે બીજા લોકો પણ પ્રેરિત થાય અને પોતપોતાની સોસાયટીની અંદર એક આ રીતે આયોજન કરે। અત્યારે ખરેખર ગાયોની જે દશા છે તે જોઈને ખૂબ દુઃખ થાય છે અને આપણા હિન્દુ ધર્મની અંદર ગાયને એક માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જો એ માતા જો આ રીતે રઝળતી હોય તે ખરેખર આપણા માટે બહુ દુઃખદ બાબત કહેવાય। અમે પણ આ રહ્યું આ એક જણાને જોઈ અને અમને પણ એક